રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. રામપુરાના ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરી છે. ભાજપ કાર્યકર માટે રામપુર ગામમાં પ્રવેશ બંધીના બેનર્સ લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ દાખવવામાં આવી રહ્યો છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે અને ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ભાજપ ટિકિટ રદ નહીં કરે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ભાજપને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતે જ નહીં પણ સમગ્ર દેશમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ક્ષત્રિય સમાજ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે વાણી વિલાસ કર્યો છે, આજે એનો નર્મદા જિલ્લાના રામપુરા ગામે સખત વિરોધ કરી અને એને કોઈ પણ સંજોગોમાં એને ટિકિટ ન આપે અને એના માટે જ અમે આજે અહીંયા ભેગા થયા છે. અને કોઈ પણ ભાજપ જો એને ટિકિટ આપશે તો ભાજપના પણ કોઈ પણ ઉમેદવારને રામપુરા ગામમાં અમે પ્રવેશ આપીશું નહીં. ટિકિટ રદ કરવી જ પડશે અને કરશે જ. જો એ નહીં કરે તો પૂરા ગુજરાત અને ભારતમાંથી ક્ષત્રિયોનો વિરોધ એમને સામનો એમને કરવો પડશે. પાયા વગરનો જે એ કર્યો છે તેને સાબિત કરી બતાવે, નહીં તો અને આ રીતે એ જાહેર સેવકને લાયક નથી અને એમને પાછલો રેકોર્ડ જોતા પણ એમને ટિકિટ અપાઈ નથી. અને જેને જો તમે એવું ના માનતા કે ક્ષત્રિય એટલા જ વિરોધ કરશે, અમે તમામ હિન્દુઓ માટે આ જ લગીન લડ્યા છે અને હિન્દુઓ તમામ સમાજના લોકો પણ અમારી તરફ ધીરે ધીરે જોડાશે અને દરેક રાજ્યોના ક્ષત્રિયો આની અંદર જોડાવાની હાકલ ચાલી રહી છે, જેથી કરીને પક્ષ જો એનું હિત ઈચ્છતી હોય. કારણ કે રાજપૂતોએ ભાજપને સત્તા પર લાવવા માટે પણ ગુજરાતને આખા દેશની અંદર બહુ જ કર્યું છે, અત્યારે કરી રહ્યા છે. એમના મતો ઉપર તમે સત્તા ઉપર બિરાજમાન છે તો આવા ખોટા માણસને ના ટિકિટ આપવી જોઈએ. પાટીદાર સમાજ બધો નથી, જે અનેક અને થોડા ઘણા જે એના માટે જે કામ કરી રહ્યા છે કે જેનાથી એને નફો થતો હોય તે જ, બાકી મોટા ભાગના સમજુ પાટીદારો ખોટી વાતમાં વિરોધ કરે નહીં.